અમારો વિશ્વાસ છે ખ્રિસ્ત, અમે તમને માલ આપીએ છીએ, આભાર માનીએ છીએ પ્રભુ તમારી બધી મહેરબાની માટે, બધી વ્યવસ્થા માટે અમે સ્તુતિ કરીએ છીએ પ્રભુ. આ કુટુંબમાં ઘરમાં પ્રભુ સંગત આપી છે, અમે આભાર માનીએ છીએ. તમારા પવિત્ર વચનો નું મનન કરવા માંગીએ છીએ પ્રભુ. અમારા સાથે વાત વ્યવહાર કરો પ્રભુ, અમને આશ્રદ આપો, સફળતા કાન સમજૂક મન દેખ્યા હો આપો, તમારા પવિત્ર ભી અમારા દિમાં આવો, તમે ચાહો છો એમ બનાવો. પિતા ખ્રિસ્ત માંગીએ છીએ. આમેન. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. આપણે દરેક પરિસ્થિતિમાં તે હોયલા છે. આમેન. આમેન. અને આપણને કોઈ બહુથી ફરક નથી પડતો. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. આપણે પ્રભુની સ્તુતિ કરવા માટે, પ્રભુની આરાધના અને પ્રભુના વચનો માટે હંમેશા આપણે તૈયાર છીએ. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. આજે માધ્યાય તો આપણે લાગે કે ઓ પ્રભુએ તોફાન મોકલ્યું. આ બધી આપણી ગેરસમજો છે. હું પ્રાર્થના કરું પ્રભુ, રોકી રાખો, રોકો તોફાન, રોકો તાપી આવે તો પ્રભુ તોફાન, પ્લીઝ રોકી રાખો. બધા ખબર છે પાછળથી જોરથી આવી રહ્યું છે, જમ આ નો સ્ટોપ છે. એ બાઇક ગાડીવાળા છે, અમને પ્રેસ ગોડ. પ્રેસ ગોડ. ગાડીવાળા છે, બાઇકવાળા છે, એમને ખબર નહીં શું થશે. પણ આપણે બહુ બધી ગેરસમજો હોય છે. આપણે કદાચ નવા બેઠા હોય, દિવસના લાઇટ ચાલુ રાખી હોય, અને આપણો દુશ્મન આપણા ભાભી હોય કે આપણા ભાઈ હોય, આપણી મસ્તી કરતા આપણી બહેન હોય, બાજુમાંથી જાય અને લાઇટ જાય, આપણે કે જો પેલી લાઇટ બંધ કરી, અને અંદરથી આપણે ઘૂમ પાડીએ છીએ, લાઇટ કરો પપ્પા, લાઇટ કરો. બેટા લાઇટ કહે છે ના, આપકે લીએ લાઇટ બંધ કરી છે, પેલા લાઇટ બંધ કરી છે, એમ આપણે અંદરથી ભૂમા ભૂમ કરીએ છીએ. આપણી ખ્યાલ સમજો છે. આપણે બહુ બધી રીતે બધું ઊંધું ઊંધું લઈએ છે. કદાચ કોઈ જોવા જતી બૂમ પાડતો હોય તો આપણે કહે ઝઘડે છે, ચોક્કસ ઝઘડે છે. અને પછી કદાચ અંદર દેખાવા પડે તો દાદા છે જે ઓછું સામે છે, એમાં બૂમ પાડતા હોય છે, માસી દાદી બૂમ પાડતા હોય, મમ્મી બૂમ પાડતા હોય છે, અમારે છે કાંતા માસી ઓછું બહુ ઊંચું કે સમય જોવા જતી બૂમ પાડતા હોય, એવું લાગે કે ઝઘડો જ કરે છે. કદાચ કોઈ કોઈ જોતું હોય તો કે તો બી તકલીફ થાય, ભલે જ કેમ જોયો, મારા પર બધું કે છે, એટલે જોવું બી અઘરું છે. કેટલી બધી ગેરસમજો થાય, જો આપી એવું થાય કે મારી ભાઈ સામે બરાબર ભાઈ આમ જોતો હતો, જોઈ ગયું પણ કે ત્યાં જ જોયું, એવું ગેરસમજો. આ બધી ભૂલો કદાચ કોઈ સામે હસ્યા હોય તો કે ભાઈ મજાક કરે છે, ભાઈ મજાક કરી દે, ના મેં સ્માઈલ આપી, મેં ખાલી કેમ છે એમ કીધું, ના તું હશે છે મારા પર, હું જાણો છું, પટલો છું, આમ છું તેમ છું, એમ ઝઘડા થાય છે. કોઈ લડતું હોય તો કદાચ એમ થાય કે બીજા લોકો દુઃખી છે, દિલ તૂટેલું છે, હું ફ્રેન્ડશીપ કરીશ ને, એમ આપણને ઘણી વાર થાય કે કોઈ દુઃખી ને તકલીફ હોય ને આપણે એવું સમજીએ છીએ કે એને ઘરે પ્રાર્થના જરૂર હોય. જે પેલું એક પિક્ચર હતું એમાં પૂછ્યું, એમાં જોવા માંગે ભાઈ હસે છે, વિચારે છે, છોકરી છે, છોકરો છે, બહુ બધું એના માટે લોકો કહે છે એ ફોટો કેવો છે. આપણે કહે છે કે ભાઈ સાંજ પાણી ઊંડા હોય પણ અમુક ઊંઘા હોય, આપણા એવો ઊંડો છે ભાઈ બિચારો ઊંઘો છે બોલતો, એવું ઘણી વાર આપણને ગેરસમજો થાય છે. ઉત્પત્તિ 16મો અધ્યાય 5મી કલમ આપણને ખબર છે, ઇબ્રાહીમની સ્ત્રી સારા એ જોયે છે કે મારો હસબન્ડ બહુ દુઃખી છે, એટલા માટે આજે ઇબ્રાહીમ દુઃખી સમજીને સારા એક વ્યવસ્થા કરે છે, એની જે દાસી હતી એને આપે છે, અને પછી દીકરો થાય છે. પણ પાંચમી કલમ સારાએ ઇબ્રાહીમને કહ્યું, મારી હાય તને લાગે, મારી હાય તને લાગે, મેં મારી દાસી તને આપી, જયારે તેને
મેં મિસ્ટેક કર્યું, એવું ના થાય કે તમારો પતિ જતો રહે, એવું ના થાય કે હવે એ હકાર હકાર કરે સારા સારા. અહીંયા સારા એ અફસોસ કરે છે, હાય મેં ભૂલ કરી. બાઇબલમાં બહુ બધી એવા વાતો છે કે આપણને એવું લાગે છે અને એવું જૂઠું શિક્ષણ ફેલાવેલું છે કે માફી માંગવાથી, પાપ કબૂલ કરવાથી, ઉપવાસ કરવાથી, હાય હાય તોબા તોબા કરવાથી માફી મળે છે. આ આપણી બહુ મોટી ગેરસમજ છે. પાપ કબૂલ કરવાથી તમારી પરિસ્થિતિ બદલાતી નથી. દાઉદ વિશે ખબર છે, દાઉદે પાપ કર્યું, ઉપવાસ કર્યો, રડ્યો, જમીન પર આવી ગયો, ખાટલામાં રહેનાર માણસ ને સોફામાં અને બહુ ઊંચો રાજા એ જમીન પર બેસી ગયો. 7 દિવસ સુધી બોલ્યો નહીં, હું તો પડ્યો, અફસોસ કર્યો, એની ભૂલનો પસ્તાવો કર્યો. અરે ભૂલનો પસ્તાવો કરવાથી માફી નથી મળતી, એને એને ભોગવ્યું. આપણને એમ થાય કે પસ્તાવો કરી લેવાનો યાર, પસ્તાવો કરી લેવાનો. એ ભૂલનો પરિણામ એ ભોગવે છે. સારા કબૂલ કરે છે, મેં ભૂલ કરી. અરે ભૂલ ભોગવો માફી નથી આવતી. આપણને ખબર છે જ્યારે પસ્તાવો કરે છે, પણ બે દીકરા હતા ઈસાકના, એમાં એક હતો યાકૂબ, મોટો દીકરો હતો એસાવ. આપણને વાર્તાની ખબર નથી, વાર્તા સુનાવો. અને મોટો દીકરો ને ભૂખ લાગે છે, અને નાનો દીકરો કે છે, એટલે યાકૂબ કે છે ખાવાનું આપીશ, પણ તું મને પેલા કે મોટા મોટો, અમુક લોકોના નામ મોટા હોય, એ મોટા મોટા એટલે ઘરમાં મોટા એમ નહીં, પણ મોટા એટલે મોટું ભાઈ. એના નાય કીધું બહુ નામ નાનો નાનો ટેચકો તે અંજો નાખ્યા, મોટો કે અનબોલ મળે, મોટો કે તો ખાવાનું હાલો. અને કીધું હા બાપા તું મારો મોટો ભાઈ, આપને ખાવાનું. અને યાકૂબ એનું નામ મોટો પડ્યું, એ સાવ જે જેસ્ટ હતો એને જેસ્ટ પણ વેચી નાખ્યું એ ખાવાનું માટે. અને આગળ પછી આપણને ખબર છે એને પસ્તાવો થાય છે જ્યારે મોટા દીકરાનો આશીર્વાદ એને મળે છે, એને વારસામાં બધો બહુ બધો આશીર્વાદ મળે છે. ઈસાક પોતાના બંને દીકરાને આશીર્વાદ આપવા આપે છે, એમાં જે નાનો દીકરો હોય છે એને સમજે છે મોટો આવ્યો અને એ બધો આશીર્વાદ બોલે છે. અને જ્યારે એ સાવ આવે છે અને કહે છે ઈસાક પપ્પા મને આશીર્વાદ આપવા માટે હવે કશું જ નથી, બધું જ કે છે બોલી નાખ્યું, બધું જ બોલી નાખ્યું. અને પસ્તાવો કરે છે, હિબ્રુના પત્રમાં લખ્યું છે એ આંસુ લાવે છે, પસ્તાવો પણ કરે છે, પણ પસ્તાવો કરવાથી એની હાલત નથી બદલાતી. આપણને ઘણી વાર એમ લાગે છે પસ્તાવો કરી લેવાનો, એ બીજા બધા તોબા તોબા કરે. આપણી પાસે જીવન છે, એમાં તોબાની વાત નહીં વિચારવી, પસ્તાવાની વાત નહીં વિચારવી. થઈ ગયું આથી નિર્ણય કરવા, પસ્તાવો નહીં કરવો, ભૂલ જ નહીં કરવાની. સારાએ ભૂલ કરી, આપણને ખબર છે મૂસા ખાલી બોલે છે અને ભૂલ કરી એવું લખ્યું છે ગીતશાસ્ત્ર તેનો 106 તેની 33મી કલમ, ગીતશાસ્ત્ર 106 32-33 કોઈ મોટી વાંચો, તમારી પાસે હોય તો તમે વાંચો, બધા કાન તો કાન થી સાંભળો. ભૂલ કરી અને લખ્યું છે ભૂલ ના કારણે જે દેશ કનાન દેશ ખાલી જોઈ શક્યો, જઈ ના શક્યો. આપણને કદાચ એમ લાગે કે
માફી માંગી લેશું, પસ્તાવો કરવો, પસ્તાવો કરવો. આપણને બાઇબલમાં એમ ખબર છે કે ભાઈ પસ્તાવો કરો, અથવા જ્યાં સુધી ગાન છે, જ્યાં સુધી હૈયાત છે, ત્યાં સુધી પસ્તાવો કરી શકીએ છીએ. પણ જ્યારે પાણી ઉપર થઈ જાય પછી કઈ આવતું નથી. જેમ દાઉદ પસ્તાવો કરે છે, રડે છે, અને છોકરો આને બચાવી નથી શકતો. આપણને ખબર છે સાઉલ રાજા વિશે. સાઉલ રાજા પણ એને ક્યાં માન્યું કે ભાઈ તું રાજો છે? સમુએલે કીધું તું રાજો છે. પેલો સમુએલ, તેનો પેલો સમુએલ 15:24-25. અને સાઉલ રાજા કે છે, ઓ સમુએલ, મેં તમારી રાહ નથી જોઈ, બસ આ મારી ભૂલ, અને હું અર્પણ કરી બેઠો. મેં તમારી રાહ જોવી જોઈ દીધી, રાહ ના જોઈ. એમાં સાઉલ રાજા રાજ પદવી પરથી નીકળી ગયો. કેટલી મોટી ભૂલ, કેટલી મોટી બેઠું. બહુ બધા બહુ બધું પાપ કરે છે. દાઉદે બહુ મોટું ભોગવ્યું. સાઉલ રાજા એક નાની ભૂલ રાહ ના જોઈ બહુ મોટું ભોગવવાનું આવ્યું. 24મી કલમમાં લખેલું છે, અહીંયા સાઉલ રાજા કહે છે, સાઉલે સમુએલ પ્રબોધકને કહ્યું, મેં પાપ કર્યું, કબૂલ કરવાથી માફી નથી. પાપ કર્યું સરસ, આપણે જઈએ ફરી ભજન કરીએ. પછી સમુએલે સાઉલને કહ્યું, પ્રભુ કૃપા કરે તો એનું મન, એ રાજા છે. આપણે ગમે તેની વિનંતી કરીએ, ગમે તેનું કરીએ, એ રાજા છે. તને રાજા તરીકે નકાર્યો, તારું રાજ્ય લઈ લેવા આવશે, અને તારો ચાકર છે એને આપવામાં આવશે. આજે પાપ છે એ બાઇબલ એમ કે છે, એ ભૂલ મિસિંગ ધ માર્ક કહેવાય છે, નિશાન ચૂકવું. ભૂલથી ઘણી વાર થાય છે, પણ એવી એવી ભૂલો આપણને બહુ બધું એની માફી નથી મળતી, ભોગવવાનું આવે છે. આપણને ખબર છે ઉત્પત્તિ 15મા અધ્યાયમાં ઇબ્રાહીમ ને પ્રભુ કીધું, તું મને બલિદાન આવ, મને બલિદાન કાપે છે. પણ પક્ષીઓ આવે છે જે મુર્દા હતા એને ખાવા માટે આવે છે, અને આ ઇબ્રાહીમ પક્ષીઓને ઉડાવતા ઉડાવતા થાકી ગયો, અને પ્રભુ રાહ જોઈ કે પ્રભુ હમણાં આગ વરસાવે, અમારા અર્પણ માન્ય થાય. રાહ જાગૃતો હતો અને ઊંઘાઈ અને ઊંઘી ગયો. એક ઊંઘમાં એક શ્રાપ આવ્યો. ઇબ્રાહીમને પ્રભુ કીધું, તારો વંશ, એને બાળકો નતા થયા, પણ પહેલા કીધું તારો વંશ પરદેશમાં ભટકશે, 400 વર્ષ લગી ગુલામગીરી કરશે. તું ખાલી ઊંઘી ગયો, એનું મોટું પરિણામ. કેટલું બધું આપણને એમ લાગે છે બહુ સાદું છે, અરે મેં મારું નામ નોંધાવી દીધું છે, હું સ્વર્ગમાં જઈશ. ના, તારો વિશે લખેલું છે હિબ્રુ પત્ર તેનો 2:3 તમે મહાન તારણ વિશે બેદરકાર ન રહો, તોબા તોબા ન વિચારો, એમાં બહુ વ્યવસ્થિત રહેવું પડે છે.
એની ઉપર તો તનો બીજો છે તેની ત્રીજી કળા, બીજી કળા, ત્રીજી કળા. તો આપણે એવા મહાન તારણ વિશે, મહાન તારણ વિશે બેદરકાર રહીએ, તો બેદરકારી રાખીએ તો સી રીતે બચીશું, તો કેવી રીતે બચીશું? ભૂલ થઈ ગઈ એમ નહીં કહેવું, એમાં ભૂલ ભૂલ આવતી નથી. માફી માંગી લઈશું એ સારી વાત છે. તમે મોડા પડ્યા, લગ્ન થઈ ગયું? હા લગ્ન થઈ, નક્કી થઈ ગયું. પણ હું છે ને એવું વિચારતો કે કાલે જણાવો, એવું વિચાર મોબાઈલ માટે થાય છે. મોબાઈલનો છેલ્લો પીસ હશે કપડા માટે થાય, કપડા માટે છેલ્લું તમે કીધેલું કરું ઊંચા કરાય, જો આપણે લઈ જાય જો તો તમે સમજો પતી ગયો. હવે નહીં માલ તો આવતા આવશે. આપણે કહ્યું યાર લગ્ન પહેરવા હતું, યાર બધું ઘટ બધું અફસોસ કરવાથી પસ્તાવો કરવાથી પેલો લઈ ગયો એ પાછું આપી જવાનું પહેર્યું એટલે કોઈ છું ગયું. આવજો આવજો એવું બધું ઘણું ઘણું આપણી ભૂલના લીધે જાય છે, બધું જાય છે, નુકસાન થાય છે. હું એમ નહીં કહેતો કે બિલ્ડિંગ ચૂકતા નહીં, એવું નથી કહેતો. ચૂકો છો તો ભૂલ, પણ તમે મેસેજ લઈ લો, પ્રેસ ગોડ, આપણી ભૂલો ના થવી જોઈએ, પ્રેસ ગોડ, ભૂલો ના કરીએ. સવા શિક્ષક માં લખેલું છે, સવા શિક્ષક તેનો પાંચમો અધ્યાય વાંચો. છઠ્ઠી કલમ, બીજી કલમ, તારે બોલ્યાથી અવિચારી વાત. આપણે કહે છે ને હું મારા શબ્દ પાછા લઉં છું, શબ્દ પાછા નથી લેવાતા. કાગળિયું ગયું હોય ને તો પાછું લેવાય, કાગળિયું પહોંચાડ્યું હોય તો ભાઈ પોસ્ટમેન રોકે જાઓ રોકે જાઓ, પહોંચાડતા નહીં, ચિઠ્ઠી લઈ લેવાય, ચિઠ્ઠી પાછી લઈ લેવાય. ખોલી નથી ને, ખોલી નથી ને ચીઠી ખોલી હતી ને, હા બહુ બધી કારણ લખેલી મેં. પણ હવે ખબર, તમે તો મારા છો યાર, તમે તો સાહેબ બનાવો છો, તમે તો બહુ મોટા તમારા છો. આપણે એમ કહે છે કે શબ્દો પાછા લઈએ, પણ તારે મોડે અવિચારી વાત ન કર, ઈશ્વરની હજુરમાં ચૂપ રહેવું સારું છે. બસ ગોડ, પણ આપણે એટલા બધા ચૂપ થઈ જશે કે ઊંઘ આવી જાય છે. બાજુવાલાને બી કહે તું ચૂપ રહે, મને ઊંઘવા દે, ચૂપ રહે, ચૂપ રહે. એટલી બધી મહેનત કરે એવું ના કરો, મજૂરો ઊંઘી જાય. આપણે કઈ મજૂરી કરી છે, જુવાન છે, બસ ગોડ, જેલો ઊંઘી જાય એનો મંજુરા. હું બાજુ કહે શું કહેવા, ખરાબ શબ્દ નહીં કહેવું, સારા શબ્દ, સારો સીધો શબ્દ ખરાબ કહેવાય, પણ સારા શબ્દ તમે મળી તમે લઈ લેજો, પણ આ શબ્દ યોગ્ય હું ખીચાય નામ છે કે ઉંમર થઈ ગઈ. પાછો છઠ્ઠી કલા, તારા મોડે, તારા મોડાને લીધે તારા શરીર પાસે પાપ કરાવવા ના દે, તેમજ દૂધની રૂપરેખ ના કે ભૂલ ભૂલ થઈ, ભૂલ થઈ ગઈ. આપણને ખબર છે જ્યારે દૂત આવે છે ગાબ્રિયલ દૂત અને ભૂલ કરે છે યાજક પણ જખાયા, અને કહે છે તું અવિશ્વાસ કરી દે, હું દૂધ છું, માણસ થોડો છું, દૂધ જો કેવું યાર, આવું કેવું, તું અહીંયા ઘંટડી વગાડ આવે છે મંદિરમાં જતા હતા, ટ્રાઈંગ 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 ટ્રાઈંગ, તું અહીંયા બધું આ બધું કરે, મજાક કરી રહ્યો છે, એ દૂધ તો હોય તને જયારે દર્શન થયા તો તું કહો એમ કહે છે કે હોય શકે મારે થાય હોય, તું યહોવાની ભક્તિ કરે છે, પણ અવિશ્વાસ નહીં ગાંડાજી વાત કરે છે, તું મૂંગો મૂંગો રહેશે. ભાઈ ભૂલ એમ ના કહો કે ભૂલ થઈ ગઈ, પણ તોબા તોબા કરવાની વાત નહીં કરવાની, ભૂલનું પરિણામ ભોગવવા તૈયાર રહેવાનું, માફીની વાત નહીં કરવાની. ખ્રિસ્તી થયા પછી એટલા માટે લખેલું છે
એટલા માટે જ તમારામાં ઘણા દુર્બળ રોગી છે અને ઘણા ઊંઘે છે. કેમ માફીની વાત નથી આવતી? ભોગવવાનું આવે છે. કદાચ એમ કહું કે દાઉદ એમ કે મેં પાપ કર્યું, મેં ભૂલ કરી, મેં ભૂલ કરી, ભૂલ કરી, હાથ કાપી નાખું, પગ કાપી નાખું, બોલો હું પત્તા કરું છું આ છોકરાનો વિચારો છું. એવું થતું નથી. ભૂલ પાપની વાતો દૂર છે. આ ભૂલો જે છે, જેમ સારાએ કહે છે મેં ભૂલ કરી, મિસ્ટેક થયું, મારી ભૂલ થઈ ગઈ, મેં ખોટું હાથ આવું ખોટું બોલ્યા, ઘણી વાર કહે હું તો જવાનો, હું તો જવાની, ખોટું નિર્ણયો બધા ખોટતા હોય છે. આ બધા આપણી ભૂલ છે. હું તો હવે મિટિંગમાં રહ્યો, હું તો ભાઈ બનાવું છું, હવે તો બધી ભૂલ પર ભૂલ કહે છે. જો આપણે એમ કહે છે જે કરવાના છે તો કંઈક કરી. આપણે ખબર છે જ્યારે પ્રભુ શ્રી કૃષ્ણને પકડે છે યહૂદાસ કરણ અને આવીને કહે છે મેં પાપ કર્યું છે, મેં ખોટું કર્યું, અને આખરે ભોગવે છે. આપણે તારણ વિશે બેદરકાર ના રહીએ. પ્રભુ શ્રી કૃષ્ણે કીધું જે વિશ્વાસ કરે તે બપ્તિસ્મા લે, તેનું તારણ થશે. મને તારણ જોઈએ છે તો બપ્તિસ્મા લઈશ. આપણે પ્રભુની વાત ને માનીએ, હવે આપણા આત્માના તારણ માટે માનીએ. પ્રભુ આપણને જે જીવન આપે છે, રોજ તક આપે છે કે આપણે પ્રભુની આજ્ઞાને પાળીએ. મૂસાની એક ભૂલ, એક જ ભૂલ, એના માટે એ બાજુ ના જઈ શક્યો. આપણે બાપ્તિસ્માં નહીં લઈએ તો શું થશે? ખબર શું થશે? પ્રભુ જીસ કહેશે મેં કીધેલું, અહીંયા માર કે લખ્યું જે વિશ્વાસ કરે બાપ્તિસ્માં, એ મેં લખ્યું, મેં કીધું લખો. આ કોઈ સેવક નથી બીજા કોઈ, અત્યારે કોઈ નહીં, બાઇબલ માં એ વાંચે છે, પ્રભુ શ્રી ખ્રિસ્તે કીધું. એટલે પ્રભુ શ્રી કહે એમ કરવું આપણા ફાયદા માટે. કદાચ કોઈ લાગે કે ભાઈ તમે આ ખોટું કરો છો, તો પ્રભુ શ્રી કૃષ્ણની આજ્ઞા ગુપ્ત રીતે પાડીએ. પ્રશ્નો કદાચ કોઈ કે ચોરી સ્તુતિ હોય, સારું ભાઈ શાંતિ સ્તુતિ કરી, શાંતિ સ્તુતિ કરી, પ્રશ્નો પ્રભુની આરાધના, પ્રભુની સેવા કરવા માટે મૂસાને કહેવામાં આવ્યું ઇઝરાયલમાં લોકોને બહાર કાઢ, મારી સેવા કરે. હવે પ્રભુની સેવા ખુશીથી કરીએ. આ પ્રભુની સેવા છે. બાપ્તિસ્મા લેવાથી, પ્રભુની આજ્ઞા પાડવાથી પ્રભુનું કામ સરળ કરીએ છીએ. પ્રભુને ટેન્શન ઓછું થાય છે. બાળક જમી લેતું હોય ને તો ટેન્શન ઓછું થાય, બેટા હું થાકી ગયેલો, હું ઉઠાડું તે ખાવાનું ખાલી મારી જરા સારું રહે, ખરેખર તે મારી મદદ કરે. બાકી હું તને ખવડાવવાનો હતો, પણ આપણે પ્રાર્થના કરીએ છીએ, બાઇબલ વાંચીએ છીએ, ઉપકાર નથી કરતા, પણ પ્રભુ શ્રી ખ્રિસ્તને ગમે છે કે તમે કેપેબલ થઈ ગયા, તમે ચાલતા થઈ ગયા. મારી હવે જે ચિંતા છે એ ઓછી થઈ ગઈ, હવે બીજા જે લોકો નથી કરી શકતા એમની મને ચિંતા છે. આપણે પ્રભુની સેવા કરીએ, પ્રભુની વાતને માનીએ, ખડક પર કરવા દઈએ. આપણે ભૂલ ના કરીએ, તારણ વિશે તો ના જ કરીએ. બીજી બધી ભૂલ થઈ જાય, કોઈને સમજવામાં, કોઈને જોવામાં, કોઈને ઓળખવામાં, પણ પ્રભુના વચન સંબંધી ભૂલ ના કરીએ. આ તમે મારી વાત કરી કે જયારે લાઈટ બંધ કરી દે, કોઈ તમે નાતા હો અને લાઈટ બંધ કરી દે, તમે ગુસ્સા આવે, ડબલું કાઢો, કોણ છે, કોણ કીધી, ભૂલતી થઈ ગઈ, ભૂલતી ગઈ,
એના બે ત્રણ વાર થાય ગયેલા, કોઈ લાઈટ પાડવા જાય અને બીજી બલતી લાઈટ થઈ જાય, ભાઈ લાડે પંખો બંધ કરવા ગયા લાઈટ બંધ જાય, ખબર તો શું કે તમને આ લઈને કરી મને ખબર છે આ લાઈટ એની છે, આ પંખાની છે બાજુમાં છે રસવાન, પણ કે તમે જાણી લઈને કરી તમે જાણજો લાઈટ બંધ, પણ કદાચ કોઈની ખરેખર ભૂલતી થઈ જાય તો આપણે કે ના તમે જાણજો નહીં કરી, ત્યારે આપણે મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરીએ છીએ, આપણે ખોટું સમજીએ છીએ, અને ખોટું જે સમજ્યા છે એ ભૂલ આપણે નથી સ્વીકારતા, એ વાત પણ કહેવું જોઈએ, દરેક ગુટણે પણ કહેવું જોઈએ, પ્રભુ મને માફ કરો મેં ગુસ્સો કર્યો, મને માફ કરો પ્રભુ, હું એમ સમજો કે આમને જાણી જોઈને કરી મને બહુ વ્યાળ ભાવના થઈ ગઈ, પણ પ્રભુ માફી કરું છું, સોરી માફ કરો પ્રભુ, પ્રેસ ગોડ, આપણે ઘણી વાર એમ કહે છે ના જાણી જોઈને હશે, જાણી જોઈને હશે આપણે ક્યાં સમજ, પ્રેસ ગોડ, કોઈ પણ વાતોને ઊંધી રીતે ના લઈએ, જેમ બાપ્તિસ્મ વિશે વાત કરો છો ના એ બાઇબલની વાત છે, પ્રેસ ગોડ, મારે ફરી ફરીને એ પોઈન્ટ પર આવવું પડે છે, તારણ માટે બાઇબલ કે છે માટે, પ્રેસ ગોડ, પ્રેસ ગોડ, મોટા થયા રૂમાલ લગાવતા શીખ્યા, પછી મારા પપ્પાએ ટેન્કર મંગાવ્યું, કેટલા સમયથી જે વોચ ગંદો હતો સાફ કરાવો, મા છોકરા બાપ સંભળાય, પ્રેસ ગોડ, અત્યારે અમે લોકો ઉભા થઈ ગયા બાપ સંભળાય, પ્રેસ ગોડ, બાકી બધા નાના બચ્ચા લાલતા હતા, બાઇબલ કે છે જે વિશ્વાસ કરે તે લે એની મરજી, એને લેવડાવવામાં નહીં આવતું એને લેવામાં આવે છે, એની મરજી હોય તો લે, એની મરજી હોય તો પરણે, એની મરજી હોય તો, અને હમણાં તો એવું થાય છે ભાઈ અમે અપાઈ દઈએ છીએ, ના એની મરજી હોય તો હવે તો સારું છે બેટા તને ગમે છે છોકરો તો પછી કહેતી નહીં કહેતો નહીં, હવે તો એવું થઈ ગયું છે જો દસમામાં તારા માં તું તું કે સાયન્સ કોમર્સ તું પોતે નક્કી કર, પછી એવું લાગે અમે તારા જબરજસ્તી કરી સાયન્સ લે સાયન્સ લે, તારી તારી મરજી, એમ બાપ્તિસ્મા મરજીની વાત છે, આપણને લાગે છે મારે કરવું જોઈએ તો, પ્રેસ ગોડ, પ્રભુ કીધું જે વિશ્વાસ કરે તે લે તેનું તારણ હશે, તારણ ઈસુ ખ્રિસ્ત આપે છે, માણસ નહીં, પ્રેસ ગોડ, પ્રેસ ગોડ, એટલે ખોટી વાતો ખોટું નામ વિચારતા, પ્રેસ ગોડ, પ્રભુ ઈચ્છે છે આપણે પ્રભુને મિસઅન્ડરસ્ટેન્ડ ના કરીએ, પ્રભુને ખોટું ના સમજીએ, આપણી ભલાઈ માટે જ્યારે પ્રભુ કીધું તલવાર લેજો જેની પાસે તલવાર ના હોય લુગડા વેચો ને તલવાર લો, તો એવું નહીં કે ભાઈ પહેલો ક લીધો પહેલો ક હવે બીજા ચાર ક આવશે, કળા બી આવશે, બાલ બી બધાય કંગી બી આવી, હવે એક જ ક રાખ્યો હોય કીધું કે કપ ક વેચો એટલે કપડાં વેચો કૃપા લઈ લો, ભાઈ પ્રભુ કીધું તલવાર પડે તલવારથી ના મૂકી દા, આ તો કહેવાય કે આ ઘણો તમને ભૂલ નહીં કરાવી, તમે જાણજો ને કરાવી, પ્રેસ ગોડ, પ્રભુએ જે કરાયું એ વચન પ્રમાણે, કારણ કે આ બિચારા એકદમ સુધરી ગયેલા, એક કામ નહીં બે ગામ જવા તૈયાર હતા, એક કાન કાપે કે બીજો કાન કાપી રાખ લે આવા શીખેલા હતા, બધું તરવા લઈ લો, તો કે પ્રભુ અમે કેટલા વર્ષથી આ બધું કર્યું નહીં, બહુ બહુ મારતા હતા હવે બધું બંધ કરી દીધું પ્રભુ તમારા માયા પછી, પણ તમે હવે પાછું કહો છો અત્યાર, પ્રભુ કીધું હા અપરાધીમાં ગણાય, આપણે આ નિર્દય આપણે એવા નથી, ભૂલ નહીં કરી પ્રભુ સ્પષ્ટ જાણજો એમ, જે બધી આજ્ઞાઓ છે એ બધી એ જાણે છે, આપણે નહીં લઈને ભૂલ કરીએ છીએ બેદરકારી કરીએ છીએ, જેમ સારા કીધું મેં ભૂલ કરી
ને ક્યાં આ હકાર મારા ધણી ના પી સૌ રાજા કીધું હા મેં ભૂલ કરી ના ના જો મુસાએ કીધું પાપ થયું ભૂલ થઈ શબ્દો આવ્યા ગુસ્સો આવ્યો પ્રભુ અમે રોકો ભૂલોથી રોકો અમે ભૂલ ના કરી અમને જે બહુ સામાન્ય લાગે છે એનું પરિણામ તમારા જન્મ વાંચે છે દાઉદને ભૂલ અનેક બહુ મોટું શ્રાપ આવ્યો તલવાર ખસે નહીં શ્રાપ આવ્યો તું મારું મંદિર નહીં બનાવે જે મહાન તક હતી એ છીનવાઈ ગઈ તારણ વિશે બધે કાંડ રહી તારણ માટે જે બધું કેમ આવેલું છે જો તું તારે મોડે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરીશ દેવે તને મોલે માથે ઉઠાડ્યો છે એવો વિશ્વાસ તાર તકમાં રાખીશ તો તું તાણ પામીશ તમારું વચન કે છે જે વિશ્વાસ કરે બાપ્તિસ્મા લે તે તાણ પામશે તમે વચન કે છે તમે બોલ્યા જેન સુધી ટકશે તે તાણ પામશે તમે વચન કે છે આજે જ માન્ય કાળ છે તારણો દિવસ છે જે પ્રભુને અમે વિનંતી કરશે તે તારણ પામશે તમે વચન કે છે તમે પોતે આવીને તારશો તમે વચનમાં લખેલું છે તમારું નામ સૌથી ઊંચું છે જે પાપી માણસનું તાણ કરે છે હા આકાશ તળે પૃથ્વી પર એક નામ આપવામાં આવ્યું છે જેથી પાપી માણસ તાણ થાય હા જેમ તમે કીધું માણસ માટે તાણ પામવું મુક્તિ પામવું અશક્ય છે દેવને નહીં તમે વચન કે છે તમે કૃપાથી વિશ્વાસ દ્વારા તાણ પામેલા છો તમારું કોઈ પણ કૃત્ય નથી ઓ પ્રભુ અમે મારા કાર્ય પર ભરોસો નથી કરતા તમારી મહેરબાની પર ભરોસો કરીએ છીએ તમારા કૃપામાં અમારું તારણ થાય છે તમારી કૃપામાં વિશ્વાસ પડે છે તમારી કૃપામાં અમે આજ્ઞા પાડી શકીએ છીએ તમે કીધું ડાયો માણસ તે છે જે મારી વાત સાંભળે છે અને પાડે છે ઓ પ્રભુ અમે બંધાયેલા છે તમારી વાત પાડવા માટે તમારી આજ્ઞા લે અમે પાડવા માંગીએ છીએ જાણવા માંગીએ છીએ અમારી મદદ કરો જે અમે કરી શકીએ છીએ અને કરાવો તમારી બધી આજ્ઞાઓ અમે ચલાવો પ્રભુ એ સાવ એક ભોજન માટે એક ભૂલ ના કારણે એનું જેસ્ટ પણ આનો અધિકાર ગુમાવી બેઠો પસ્તાવ કર્યો રડ્યો એને લાભ નતો કદી પણ અમે પસ્તાવ પર ભરોસો ના કરીએ અમારા રુદન અમારા આંસુઓ પર ભરોસો ના કરીએ અમે એમ ના વિચારીએ અમે રડી લઈશું માફી માંગી લઈશું પ્રભુ નાની ભૂલના મોટા પરિણામ આવે છે અમે બે દરકાર ના રહીએ તમે જે તાણની વાત કીધી છે તમે તાણ લઈને આવ્યા તાણનાર તમારી વાત અમે માન્ય રાખીએ છીએ જેમ તમારા સેવકો તમારા આજ્ઞા પાડી નુએ તમારા કયા પ્રમાણે કર્યું ઇબ્રાહીમ તમારા કયા પ્રમાણે નીકળ્યો મૂસા તમારા કયા પ્રમાણે મુલાકાત મંડપ બનાવ્યો તમારા સેવકોએ તમારી વાત માની હા જેમ ઈસાની વાત સાંભળી નમન કરી ઓ પ્રભુ તમારી વાત અમે લક્ષમાં લઈએ ધ્યાનમાં લઈએ હંમેશા પ્રભુ એ પ્રમાણે કરવે કરીએ સહાય કરો આ વચનો ભવાય સ્વાગત ફળ લાવ્યો છું દરેક ના સલામ આમે સાથે કરી તમારા છે. Praise God. Yes, Musiki. Jai.